सौ प्रथम नजर करिए। गीर सोमनाथ ना कोडिनार नी सिंगवड़ा नदी में पूर आव्यु छे। दातरवाड़ी नदी नू पाणी सिंगवड़ा नदी में भळी जता पूरनी परिस्थिति सर्जाई छे। शहरीजनो पूर जोवा माटे उमटी पड्या छे। पाणीनो धसमसतो प्रवाह जोवा मळी रह्यो छे। गीर सोमनाथ निया बनाव छे। नदी में अचानक घोड़ापूर आव्यु छे। कोडिनार नी सिंगवड़ा नदी में घोड़ापूर ना दृश्य सर्जाया छे। मोटी मात्रा में वरसाद वरसी रह्यो छे। आज वहेली सवार थी ज सौराष्ट्र अनेक विस्तारों में वरसाद छे। त्यारे पानी नी जे तीव्रता छे आप जोई राशो। पानी नो प्रवाह जे नदी में छे धसमसता प्रवाह जोवा मळी रह्या छे। ऑनलाइन पर संवाददाता रोहित जोड़ा छे। रोहित, गीर सोमनाथ में मोटा प्रमाण में वरसाद थयो छे। कोडिनार नी नदी में पण पूरनी परिस्थिति सर्जाई छे। हाल नो शुं माहोल, केटलो वरसाद? એક ચોક્કસ વાત કરવામાં આવે તો જે કોડીનાર ની જે સિંગવડા નદી છે તેની અંદર પણ પૂર આવ્યું છે। ખાસ કરીને ગીરના સમગ્ર વિસ્તારની અંદર તમામ નદી નાળા વહેતા થયા છે। ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની અંદર સરેરાશ 6 ટકી જેટલો વરસાદ પડ્યો છે સિઝનનો, અને ખાસ કરીને આખો જિલ્લો પાણી પાણી થયો છે। બિલકુલ રોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો મોટા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે અને નદીઓમાં પણ નવા નીરની આવક થઈ છે। નવા નીરના પગલે ગીર સોમનાથમાં ધસમસતો પ્રવાહ નદીઓનો જોવા મળી રહ્યો છે। જિલ્લાની તમામ નદીઓમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પાણીનો પ્રવાહ આપ જોઈ રહ્યા છો, જે ધસમસતો પ્રવાહ અહીંયા જોવા મળી રહ્યો છે। લોકોને પણ સાવચેતી કરી દેવામાં આવી છે। નદી કાંઠાના જે ગામો છે ત્યાં લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। સાથે જ સ્થળાંતરણ પણ અનેક લોકોનું કરવામાં આવ્યું હતું। તો આપણે જણાવી દઈએ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે છેલ્લા ઘણા દિવસથી, ત્યારે આજે પણ મેઘરાજાની મહેર યથાવત રહી છે। કોડીનારની સિંગવડા નદીમાં આ પૂરના દ્રશ્યો સર્જાયા છે। આપ જોઈ રહ્યા છો રસ્તા પર જે પાણી ભરાઈ ચુક્યા છે, મોટી માત્રામાં પાણીના કારણે ટ્રાફિકની સમસ્યાઓ પણ સર્જાય છે। લોકો એક તરફ વરસાદની મજા માણી રહ્યા છે, બીજી તરફ પાણીના આ પ્રચંડ પ્રવાહના કારણે કોઈ અનહોની ન સર્જાય તે માટે પણ તમામ તકેદારીના પગલાં રાખવા માટે લોકોને પણ સાવચેત કરવામાં આવ્યા છે। તંત્ર પણ સાબદુ થઈ ગયું છે। અનેક જગ્યા પર એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે। તો એક ગ્રામજન મુકેશભાઈ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। મુકેશભાઈ, કેવો વરસાદ છે, શું છે માહોલ? સવારના મેડમ, સવારના 4 વાગ્યાથી એક ધારો અંધાધાર પાણી પડે છે। સવારના 4 થી અત્યારે 9:30 સુધી એક ધારો પાણી ગામમાં પાણી ઘૂસી ગયા છે। પરિસ્થિતિ બહુ ખરાબ હતી ગામની। સવારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘરમાં ઘૂસી ગયા છે, અત્યારે ગામમાં થઈને પાણી ચાલે છે। બિલકુલ મુકેશભાઈ, ધન્યવાદ માહિતી આપવા બદલ। તો સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, દ્રશ્યો સર્જાયા છે, જ્યાં પૂર જેવા દ્રશ્યો શહેરમાં પણ સર્જાયા છે, ગામડાઓમાં પણ અનેક જગ્યા પર પાણી ભરાઈ ચુક્યા છે અને પાણીનો આ પ્રવાહ અવિરતપણે વહી રહ્યો છે। લોકોને પણ સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે।